ગુજરાતી જનતાને ડોક્ટર રાહુલ વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની વાત કરશું. વાત છે ટોલ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે 2009 અટલ બિહારી વાજપેયીએ ઇનોગ્રેટ કર્યો હતો, જેનો ખર્ચો 475 કરોડની આસપાસ હતો. અને જ્યારે એ ટોલ રોડ શરૂ કરવામાં આવ્યો ત્યારે અમદાવાદથી નડિયાદના 26 રૂપિયા અને અમદાવાદથી વડોદરાના 58 રૂપિયા ટોલ હતો. એ ટોલ એ ટાઈમ પર વ્યાજબી કહેવાય, કારણ કે સરકારે ખેતરો ખેડૂતો પાસેથી લીધા. 8-10 ફૂટ રોડને ઊંચો લાવવા માટે ખર્ચો કર્યો અને એક નવું સ્ટ્રક્ચર બનાવ્યું. એટલે 26 રૂપિયા અમદાવાદથી નડિયાદના અને અમદાવાદથી વડોદરાના 58 રૂપિયા વ્યાજબી લાગે. 2009 અને 2022 સેમ રોડ, રોડમાં ખાલી ને ખાલી એકવાર રોડ બની જાય તો ડામર જ આગળ પાથરવાનો રહેતો હોય છે. તે છતાં 26 રૂપિયાનો ટોલ આજે 55 રૂપિયા થઈ ગયો છે અને અમદાવાદથી વડોદરાનો 58 રૂપિયાનો ટોલ 125 રૂપિયા થઈ ગયો છે. હવે આ વધારો કેવી રીતે વ્યાજબી લાગે? જે નવી કંપનીએ IRB ને આ ઠેકો મળેલ છે એને નથી નવો રોડ બનાવ્યો, એને નથી ખેડૂતો જોડેથી જમીન લીધી, તો 125 રૂપિયા અમદાવાદથી વડોદરા ટોલ ગેટના કેમ આપવા? એક પ્રશ્ન ઉભો થાય છે કે કેમ, જેની અંદર નથી એમને સરકારે ખર્ચો કર્યો, નથી IRB એ ખર્ચો કર્યો. એમનો ખર્ચો એક જ છે, જે જગ્યાએ બ્રિજ તૂટે, રોડ ખરાબ થાય, ખાડા પડે એવી વરસાદમાં ત્યારે ત્યાં પરથી ડામર પૂરવો. અને એ રોડ વર્લ્ડનો બેસ્ટ ક્વોલિટીનો રોડ નથી. કેમ? તમે જ્યારે એ રોડ પર ડ્રાઈવ કરો છો તમને ઝડપ વાગે છે, તમને એક સ્મૂથ ડ્રાઈવ જે વર્લ્ડ ક્લાસ રોડમાં મળવી જોઈએ એવી નથી મળતી. તે છતાં વર્ષે ને વર્ષે ટોલ વધારીને ભારત સરકાર ગુજરાતની જનતાના 4,000 થી 5,000 કરોડ ખાલી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેથી ઇન્કમ તરીકે લઈ જાય છે. ગુજરાતની જનતાનો પૈસો ગુજરાતની જનતાની ભલાઈ માટે નથી વપરાતો. અને મોદી સાહેબના કહેવા પ્રમાણે 2014 મોદી સાહેબે કીધેલું, ગુજરાતમાંથી ભારત સરકાર ટોલ દ્વારા 25,000 કરોડ રૂપિયા લઈ જાય છે વર્ષે. અને એ 25,000 કરોડ ગુજરાતની જનતાની ભલાઈ માટે નથી વપરાતા. તો શું એ ટોલ ગુજરાતની જનતાના પર કાળો ટેક્સ ના કહેવાય? અને આ ટેક્સ વ્યાજબી છે? 2009 રોડ બનાવ્યો 475 કરોડમાં, પર વર્ષે મિનિમમ ઇન્કમ 100-200 કરોડ ગણીએ તો 10 વર્ષમાં મિનિમમ 1,000 કરોડની ઉપર કમાણી થઈ ગઈ. એક આંકડા પ્રમાણે ખાલી અમદાવાદ વડોદરા ટોલનો ઇન્કમ વાર્ષિક આશરે 3,000 થી લઈને 4,000 કરોડ મિનિમમ હશે. અને એ હજુ ચાલુ છે, એ વધારો થઈ રહ્યો છે. 26 રૂપિયાના 55 રૂપિયા થવા અને 58 રૂપિયાના 125 રૂપિયા થવા એ જ દર્શાવે છે કે આ ટોલમાં વધારો કેમ, જ્યારે તમને દર વર્ષે તો જમીન લીઝ પર લીધેલી નથી ખેડૂતોથી, કે તમને ખેડૂતોને પૈસા આપવાના હોય, કે આ કંપનીઓ જે આ ટોલ ચલાવી રહ્યા છે શું એ પાર્ટી ફંડમાં પૈસા આપે છે, કે શું એ જે ઠેકો મળ્યો એનું કમિશનના નામ પર MP MLA પૈસા આપે છે, કે વિકાસ, જે હું દર વખતે કહું છું ખાલી ને ખાલી વિકાસ કોનો? સત્તાધારી પક્ષના નેતાઓનો. એના માટે પૈસા આપવામાં આવે છે? જો ગુજરાત સરકાર અને ભારત સરકારમાં ઇન્ફોર્મેશન જાણકારી હોય તો અમને આપે કે આ ટોલ ગુજરાતના દરેક ટોલમાં
દર વર્ષે વધારો કેમ? ડામરનો રેટ તો વધતો નથી, ડામર લગાવવાનો ખર્ચો વધતો નથી, અને વધે તો માત્ર 5-10% મેન્ટેનન્સ હોય. એ આજના મારા કેલ્ક્યુલેશન પ્રમાણે ટોલ 10 રૂપિયાથી ઓછો આવવો જોઈએ, કે 475 કરોડની જગ્યાએ તમે 5 લાખ કરોડની ઉપર ઇન્કમ બનાવી છે. અને સરકારનું કામ પ્રાઇવેટ કંપનીઓને નફો કરાવવાનું ના હોય. નફો તો ગુજરાતની જનતાનો થવો જોઈએ. એ થાય જ્યારે સાચા નેતા ગુજરાતને મળે. તમને લાગે છે ગુજરાતની સરકાર જોડે સાચા નેતા છે? મોદી કહે છે ખાતો નથી, ખાવા દેતો નથી, પણ મને એવું નથી લાગતું કે ખાતા નથી એ વાત સાચી હોય, પણ ખાવા દેતા નથી ને, એમાં એક બહુ મોટો પ્રશ્ન છે. અને મોદી ક્યાં ક્યાં જુએ? ગુજરાતને 1 લાખ મોદીની જરૂરત છે, પણ આપણી પાસે તો માત્ર એક જ છે. બીજા તો શિક્ષિત, દેશભક્ત, દેશના લોકોને લૂંટીને પોતાનો વિકાસ કરનારા નેતાઓ છે. અને આ નંબર જ બતાવે છે કે ગુજરાત સરકાર કરોડની જે વાત જ નથી કરતી. નાના નાની વસ્તુમાં બી કરોડ રૂપિયા ખર્ચવા એ ગુજરાતની સરકારની આગવી ઓળખ છે. જય ગુજરાત, જય ભારત, જય બોલો ગુજરાતના વિકાસની. થેન્ક યુ.